નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારોબારીની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે પેટ્રોલ ડીઝલ અને રાધણ ગેસના ભાવ વધારા મુદ્દે વિરોધ કરીને ચોકલેટ વિતરણ કરાયું. ખેડબ્રહ્મમાં ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા તાલુકાની કારોબારીની બેઠક આરડી એકતા કોલેજ ખાતે તેમજ શહેરની કારોબારી માતાજી મંદિરના સંકુલ હોલ ખાતે મળી. નવી રચના થયા બાદ પ્રથમ કારોબારી મિટિંગ મળી. આજે મોબાઈલ અને ઇન્ટરનેટના સમયમાં બાળકોમાં વાંચન પ્રત્યે જાગૃતિ માટે સ્કૂલના આચાર્ય નવતર પ્રયોગ કર્યો છે. સરકાર કન્યા શિક્ષણની મોટી મોટી વાતો અને જાહેરાત થાય છે, લાગે છે જાહેરાતો માત્ર કાગળ પર હોય તેવો ઘાટ ઘડાયો છે. ભાટિયાની કેજીબીવી શાળાની કન્યાઓ અને વાલીઓએ વિરોધ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો અને વાસ્તવિકતા સામે આવી છે. નર્મદા જિલ્લામાં વરસાદ ખેંચાતા 75,000 હેક્ટર વિસ્તારમાં કરેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાતા ખેડૂતો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ. મંદિરના ટ્રસ્ટી દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નેશનલ હાઈવે 8 ઉપર આવેલા માર્કેટ યાર્ડ પાસે ઇકો કાર રોડની સાઈડમાં બનાવેલા વરસાદી પાણી માટે બનાવેલા ગટર લાઇનમાં ઘૂસી ગઈ. દહેગામ સુવિધા આ પંથકમાં આવેલી શાકભાજી માર્કેટની લારીઓ મૂકવાની જગ્યા બદલવા માટે નગરપાલિકા દ્વારા ઓફર આવતા દેવી પૂજક સમાજના 200 જેટલા પુરુષો અને મહિલાઓ આજે નગરપાલિકામાં ઘેરાવ કરીને બેઠક કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે 3 રસ્તા પાસે દારૂ પીધેલી હાલતમાં એક બાઇક સવારની ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો 200 રૂપિયાનો ચાર્જ વસૂલે તેવો આદેશ કરો. ચીન બનાવી રહ્યો છે 100થી વધુ પરમાણુ મિસાઇલ, સેટેલાઇટ તસવીરમાં ખુલાસો. વોટ્સએપે પ્રાઇવેસી પોલિસી પર લગાવી રોક. વિશ્વમાં દર મિનિટે 11 લોકોના ભૂખથી થાય છે મોત. 15.5 કરોડ સંકટમાં. કૃષિ કાયદા પર ફરીથી ટકરાવ. ટેકે તે કયું કન્ડિશન વગર વાત થાય. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,393 નવા કેસ. 911 દર્દીએ ગુમાવ્યા જીવ. દાદાના ઘરે દીદી મમતા બેનર્જીએ ઘરે જઈને ગાંગુલીને શુભેચ્છા પાઠવતા રાજકારણ ઘરમાં આવ્યું. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.